आ तरफ आणंदना बोरसदना सारोल पंथकमां धोधमार वरसाद वरसी रह्यो छे। सारोल गाममां मार्गो पर नदीना वहेण जेटलू पाणी। शाळाना बाळकोने दोरડું બાંધીને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવ્યા। ગાજણા ગામમાં તળાવ ઓવરફ્લો થતા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। વરસાદે વિરામ લેતા પાણી ઓસરી જતા લોકોમાં પણ હાલ તો રાહત પહોંચી છે। સંવાદદાતા ઘનશ્યામ પાસે વધુ વિગત મેળવીએ। ઘનશ્યામ, બોરસદના સારોલ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, નદીના વહેણ જેટલું માર્ગો પર પાણી જોવા મળી રહ્યું છે, બાળકો ફસાઈ ગયા હતા, કેવી રીતે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? ચોક્કસથી જણાવી દઈશ કે ગત મોડી સાંજની આ ઘટના છે। બોરસદ તાલુકાના સારોલ ગામમાં ગત મોડી સાંજે મુસળધાર વરસાદ ખાબક્યો હતો અને ત્યારબાદ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા હતા। મહત્વની વાત એ છે કે જે સ્થળે પાણી ભરાયા હતા ત્યાં નજીકમાં જ એક શાળા છે અને શાળાના બાળકો ત્યાં ફસાયા હતા। ગામ લોકોએ દોરડું બાંધી રેસ્ક્યુ કરી અને આ તમામ જે 200 થી 250 બાળકો હતા તેમને હેમખેમ બચાવી લેવાયા હતા। સાથે સાથે એ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તેને લઈને કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા હતા અને હાલ આ પાણી ઓસરી ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પાણી ભરાયા હતા તેને લઈને જે નુકસાન થયું છે તેને લઈને લોકો પરેશાન છે। ઘનશ્યામ, ધન્યવાદ જાણકારી બદલ।